गुड मॉर्निंग एवरीवन। संयोजक पेशी विषे आपणे जोता हता, जेना त्रण प्रकार विषे आपणे जोयुं के शिथिल संयोजक पेशी, सघन संयोजक पेशी अने विशिष्ट संयोजक पेशी। लास्ट पीरियडमां आपणे शिथिल संयोजक पेशी विषे जोयुं। शिथिल संयोजक पेशीना बे प्रकार, तंतु घटक पेशी अने मेदपूर्ण पेशी। आजे बीजा प्रकारनी संयोजक पेशी जोईए, सघन संयोजक पेशी। सघन संयोजक पेशी जे छे के जेनी अंदर तंतु अने तंतु कोषो गोठवणी सघन रीते थयेली होय छे। बराबर छे के तंतु अने तंतु कोषोनी जे गोठवणी छे के जे सघन रीते गोठवायेली होवाथी तेने सघन संयोजक पेशी तरीके ओळखवामां आवे छे। हवे आजे तंतु अने तंतु कोषोनी जे गोठवणी छे का तो नियमित प्रकारनी होय अथवा तो अनियमित प्रकारनी जोवा मळे छे, जेना आधारे तेना बे प्रकार जोवा मळे छे, सघन नियमित संयोजक पेशी। बीजो प्रकार जोईए तो के सघन अनियमित संयोजक पेशी। बराबर के जे तंतुओनी गोठवणी छे नियमित छे के अनियमित छे तेना आधारे बे प्रकार जोवा मळे छे। हवे आजे सघन नियमित प्रकारनी जे गोठवणी छे के जेमा तंतुओनी जे गोठवणी छे नियमित प्रकारे जोवा मळे छे अथवा नियमित प्रमाणे थयेली होय छे, ज्यारे सघन अनियमित संयोजक पेशीनी जे गोठवणी छे के आ पेशीमां तंतु कोषो अने तंतुओ मुख्यत्वे कया तंतु जोवा मळे छे तो के कोलेजन तंतु जे छे એ વિવિધ ગોઠવણી ધરાવે છે। અનિયમિત ગોઠવણી ધરાવે છે, વિવિધ પ્રકારની ગોઠવણી હોય છે જેથી તેને અનિયમિત સઘન સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, હવે કે આજે ગોઠવણી છે તંતુઓની જે ગોઠવણી નિયમિત પ્રકારે, જેની અંદર જોવા જઈએ તો સ્નાયુબંધ અને અસ્થિબંધ। સ્નાયુબંધ એટલે શું અને અસ્થિબંધ એટલે શું? સ્નાયુબંધ કે જે કંકાલ સ્નાયુઓને હાડકા સાથે જોડે છે, એટલે અહીંયા જે જોડાણ છે એ કોનું છે? અસ્થિ અને સ્નાયુ વચ્ચેનો જે સાંધો છે જેને સ્નાયુ બંધ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે અહીંયા એક હાડકાને બીજા હાડકા સાથે જોડે છે, હાડકા હાડકા વચ્ચેનો સાંધો છે જેને અસ્થિબંધ કહેવાય, સ્નાયુબંધ, હાડકા અને સ્નાયુ વચ્ચેનું જોડાણ જેને સ્નાયુબંધ તરીકે ઓળખવામાં આવે છે। હવે સ્નાયુબંધ જે છે કે જે શ્વેત તંતુઓના આધારક દ્રવ્યથી બનેલું હોય છે, જ્યારે અસ્થિબંધ જે છે ઇલાસ્ટિન, ઇલાસ્ટિન એટલે કયા આવશે? પીળા તંતુ, શ્વેત તંતુ એટલે કોલેજનનું, બરાબર, જે ઇલાસ્ટિન તંતુઓના આધારક દ્રવ્યથી બનેલું હોય છે। ખ્યાલ આવ્યો દરેકને? સ્નાયુબંધ અસ્થિબંધ અહીંયા આપણે જોઈએ, આકૃતિ તમને બતાવું છું, આપણી એનસીઆરટીમાં નથી આપેલી, જોઈ લો એટલે ખ્યાલ આવશે કે આખું જે આ અસ્થિ છે
જેની અંદર કે આજે અસ્થિ અસ્થિ વચ્ચેનું જોડાણ છે, અહીંયા એક હાડકા સાથે આ બીજું હાડકું અહીંયાથી જોડાયેલું છે. તો અહીંયા જે કંઈ પણ જોડાણ છે અથવા જે બંધ બન્યો, જેને શું કહેવાય, અસ્થિ બંધ, એક હાડકાને બીજા હાડકા સાથે જોડે છે. જ્યારે અહીંયા આપણે જોઈએ તો કે આ એક હાડકું છે અને આ જે સ્નાયુનો જથ્થો છે આખું ગુચ્છ છે, એટલે હાડકા અને સ્નાયુનું જોડાણ છે કે બંને વચ્ચેનું જે જોડાણ છે એને શું કહેવાય, સ્નાયુ બંધ તરીકે ઓળખાય છે. અસ્થિ બંધ, હાડકા, હાડકાનું જોડાણ, સ્નાયુ બંધ, હાડકા અને સ્નાયુ વચ્ચેનું જોડાણ છે. ખ્યાલ આવ્યો દરેકને? હવે જોઈએ આપણે સઘન, જે નિયમિત અનિયમિત પેશી હતી એની આકૃતિ વિશે આપણે જોઈએ. ટેક્સ્ટમાં આકૃતિ આપેલી છે આપણને, એના વિશે અહીંયા આપણે જોવા જઈએ તો કે કોલેજન તંતુ જે છે એની ગોઠવણી જે છે કેવી છે, નિયમિત છે. આ તંતુ કોષો છે અને આ કોલેજન તંતુઓ છે, નિયમિત ગોઠવણી ધરાવતા હોવાથી તેને સઘન નિયમિત કહેવાય. જ્યારે અહીંયા બીજી આકૃતિની અંદર જોઈએ તો આ કોલેજન તંતુઓ છે, આ જે તંતુ કોષો છે બરાબર, જેની ગોઠવણી જે છે એ નિયમિત નથી, વિવિધ પ્રકારે મતલબમાં જોવા મળતી હોય છે, જેથી તેને સઘન અનિયમિત તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે સઘન સંયોજક પેશી હતી જેના બે પ્રકાર હતા, સઘન નિયમિત સંયોજક પેશી અને સઘન અનિયમિત સંયોજક પેશી વિશે.